નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, જે રીતે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો, જી હા, આજે આપણે આવી પહોંચ્યા છીએ પવિત્ર જગન્નાથ મંદિર ખાતે. અને જે મુજબની ઉત્સવની તૈયારીઓ આ વખતની 141મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓમાં ભક્તો અને સાથે જ મંદિરના મહંતો પણ જોતરાઈ ગયા છે. મંદિરના મહંતો દ્વારા હાલ ભક્તોનું ઘોડાપૂર સાચવવામાં આવી રહ્યું છે. એક તરફ ભક્તોની ભક્તિ છે અને બીજી તરફ ભગવાનની લીલા છે. ત્યારે આ જ લીલા હેઠળના અનેક કાર્યક્રમો નિર્માણ ન્યૂઝ દ્વારા આપને બતાવવામાં આવશે. જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. જગન્નાથપુરી અને અમદાવાદ શહેર સહિત અનેક શહેરોમાં અષાઢી બીજના રોજ જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. આ રથયાત્રામાં લાખો ભક્તો દર્શનનો લાભ લેતા હોય છે અને સાથે જ રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે. ભગવાન જગન્નાથની જળયાત્રા પછી હાલ 15 દિવસ સુધી ભગવાન પોતાના મોસાળમાં રોકાણ કરી રહ્યા છે. ભગવાન જગન્નાથનું મોસાળ ગણાતું એવા સરસપુરમાં હાલ ભગવાન બિરાજમાન છે. આ વર્ષે ભગવાનના મામા બનનાર ધીરુભાઈ બારોટ તેમજ સમસ્ત સરસપુર દ્વારા ભગવાનનું સ્વાગત હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું. સરસપુરમાં ભગવાનની આગતા સ્વાગતા કરવા માટે બારોટ પરિવાર સહિત સમસ્ત સરસપુરમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. મામેરામાં ભગવાનના વાઘા રત્નજડિત મુગટ સહિત સુભદ્રાજીના તમામ શણગાર ભેટ સોગાદ રૂપે ભગવાનને અર્પણ કરવામાં આવતા હોય છે. સરસપુરના ધીરુભાઈ બારોટને લાહવો મળતા સમગ્ર સરસપુરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે ભાણેજોના મામેરા માટે 18 વર્ષથી પ્રયત્ન કરનાર ત્યારે ભગવાનની 141મી રથયાત્રામાં સરસપુરના બારોટ પરિવારને આ તક મળી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આજે આ કાર્યક્રમમાં અનેક વિશેષતાઓની વાત કરવી છે. આજે વાત કરવાની છે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા અંગેની, પરંતુ આ કાર્યક્રમ આપની માટે કંઈક ખાસ લઈને આવી રહ્યો છે. અત્યાર સુધી આપણે જાણતા આવ્યા છે કે અનેક કાર્યક્રમોની રૂપરેખા પછી એ અમદાવાદના શહેરીજનોની વાત હોય કાં તો પછી હોય ભક્તોના ઉલ્લાસ અને જયઘોષની વાત, ત્યારે આજે જ્યારે ભક્તોનો જયઘોષ અને ઉલ્લાસ એટલી હદે વધી રહ્યો છે અને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સમગ્ર રૂપરેખાની તૈયારીઓને અને સાથે જ દરેક નાની નાની બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે રથયાત્રામાં કોઈ પણ પ્રકારની કમી બાકી ન રહી જાય તે માટેની, ત્યારે આવો આજની આ ચર્ચાને આગળ વધારતા વાત કરીશું મામેરા અંગેની. જી હા, મામેરું એક અભિન્ન અંગ ભજવે છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં અને આ મામેરું કરવાનો લાવો ખૂબ ઓછા લોકોને મળતો હોય છે અને આવા જ ઓછા લોકોને મળતા લાવામાંથી આજે એક વ્યક્તિ આપણી સાથે જોડાઈ છે જેઓને લાભ મળ્યો છે મામેરું કરવાનો ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા હેઠળ. આજે મળવાના છે આપણે ધીરુભાઈને. જી હા, ધીરુભાઈ દ્વારા આ વખતનું મામેરું કરવામાં આવનાર છે. વાત કરીશું ધીરુભાઈ બારોટની સાથે. આવી પહોંચ્યા છે આપણે સરસપુર શણગાર શેરી ખાતે. તો ધીરુભાઈ, સૌ પ્રથમ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત અને ખૂબ ખૂબ અભિનંદન કે આ વર્ષે આપને ભગવાનનું મામેરું કરવાનો અવસર મળી રહ્યો છે. કેવું લાગી રહ્યું છે આપને? મારા દિલમાં ખૂબ જ આનંદ છે અને બહુ જ ખુશ છું. મારા 3 પ્રસંગો થયા મારા દીકરા દીકરીના અને 3 લગ્નો થયા, પણ ભગવાનના મામા બનવાનો મને અવસર મળ્યો છે એનાથી હું ખૂબ પ્રભાવિત છું અને બહુ જ ખુશ છું કે આવો અવસર મારી પોણા ભાગની જિંદગી ગઈ પા ભાગની રહીને ભગવાને આવો મને અવસર આપ્યો એ બદલ હું ખૂબ આનંદિત છું. મારો આખો પરિવાર, મારું આખું ઘર, મારું કુટુંબ, મારા બધા સરસપુર ગામ આખું આનંદિત છે અને બહુ જ તડામાર તૈયારીઓ અમારી
ચાલી રહી છે. બિલકુલ ધીરુભાઈ, આપે જણાવ્યું કે ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ખૂબ આનંદિત છે આપનો પરિવાર હોય, આપનો સમાજ હોય, પરંતુ જે આઈડિયાની વાત છે કાં તો પછી જે ઈચ્છા વ્યક્ત થઈ છે, તો આ ઈચ્છા કેટલા વર્ષો પહેલાં આપને વ્યક્ત થઈ હતી, કેટલા વર્ષો પહેલાં આપે નોંધણી કરી હતી ને ત્યારબાદ આજે આ રૂડો અવસર આપના આંગણે પધાર્યો છે? 18 વર્ષ પહેલાં મારા મિસિસને સપનું આવેલું કે અમારે મામેરું લાગ્યું. એ પછી અમે અહીંયા કંઈ રણછોડરાય મંદિરમાં અમે નોંધાયું. 18 વર્ષ પછી અમારે આ મામેરું લાગવાનો અવસર આવ્યો અને એમાં ડ્રો સિસ્ટમ થઈ એમાં અમારું મામેરું લાગ્યું છે. અમે ખૂબ આનંદિત છે અને ભગવાનનો આવો અવસર મળે એનાથી અમે ખૂબ જ ખૂબ જ, એની કોઈ સીમા નથી. અને સરસપુર ગામનું આ મામેરું છે, મારું નહીં, સરસપુર ગામને હું આભારી છું અને મારા મિત્રો, મારા સગાવાલા બધા જ ખૂબ જ આનંદિત છે. ખૂબ સરસ અવસર છે અને સાથે જ આપ જેટલા ખુશ જણાઈ રહ્યા છો, દેખાઈ રહ્યા છો, તેટલો જ આઈ ડાઉટ કે તમારો પરિવાર પણ ખુશ છે અને દેખાઈ જ રહ્યું છે કે કઈ રીતની ખુશી આજે સમગ્ર આંગણમાં ઝલકી રહી છે. એકંદરે હવે આ ગણતરીના દિવસો બાકી છે, રથયાત્રાની રૂપરેખાઓની જો તૈયારીઓની વાત કરવામાં આવે તો કઈ રીતનો પ્રસંગો રથયાત્રા અગાઉ આવવાના છે અને તેની તૈયારીઓમાં આપનું શું ઇન્વોલ્વમેન્ટ રહે છે, શું ઉત્સાહ છે, શું આસ્થા છે અને શું ભક્તિ છે આ બધા પ્રસંગ? 28મી તારીખે જલયાત્રા છે જગન્નાથ મંદિરમાં. તો અમારા આંગણેથી ને અમારા સરસપુરથી 2 બસો ભરીને અમે જલયાત્રામાં જવાના છે. એના પછી અમારે 9 તારીખે અમે જે મામેરું અમે લાવ્યા છે એ રણછોડરાય મંદિરમાં અમે આપવાના છે. ત્યાંથી અમે રાતે 8 વાગે શોભાયાત્રા દ્વારા વાતે ગાતે ભગવાનને, ભગવાનના વાઘા દાગીના બધું અમારા નિવાસસ્થાને લાવીને 10 દસના સાંજે 6 વાગે અમારા નિવાસસ્થાને મામેરા દર્શન રાખ્યું છે. રાતે ભજન સંધ્યા રાખી છે અને પ્રસાદીનો કાર્યક્રમ રાખ્યો છે. અમારા સગાવાલા અને અમારા મિત્રો અને અમારું આખું પરિવાર. ધીરુભાઈ, આપે જણાવ્યું કે જે જે તૈયારીઓ કરવામાં આપનો પરિવાર જે રીતે જોતરાઈ ગયો છે, કઈ કઈ વસ્તુઓ પર બારીકાઈથી ધ્યાન આપવામાં આવ્યું કે આ વખતના મામેરામાં કોઈ પણ વસ્તુની કમી ભગવાનને ન રહેવી જોઈએ? ખાસ કરીને ભગવાનની વાત હોય, સુભદ્રાજીની વાત હોય, કાં તો પછી બલભદ્રજીની વાત હોય, આ ત્રણેયના મામેરાના પ્રસંગે ત્રણેયના વાઘા આભૂષણો કઈ એવી ખાસ વિશેષતાઓ આ વખતે આપે એડ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે? આ વખતે અમને રણછોડરાય મંદિરમાંથી જે લિસ્ટ આપવાનું આવ્યું છે કે રણછોડરાય મંદિરમાં લિસ્ટ કે ભાઈ આટલું વસ્તુ કરવાનું, એ પ્રમાણે અમે કર્યું છે. અને એનાથી વિશેષ અમારી જેટલી શક્તિ એટલી ભક્તિ અને ભગવાનનું આપેલું છે અને ભગવાન તેરા તુચકો અર્પણ ભગવાનનું છે અને ભગવાનને આપણે આપવાનું છે. આ પ્રસંગે ધીરુભાઈ, છેલ્લો પ્રશ્ન આપને રહેશે કે કઈ રીતનો મેસેજ આપ પાસ ઓન કરવા માંગશો સર્વે દર્શક મિત્રોને કે જે રીતે લાવો આપને મળ્યો છે 18 વર્ષ બાદ પણ, ત્યારે આ આસ્થા અને આ ભક્તિ વિશે શું કહેવા માંગશો જતા જતા? મારા ગુરુજી પ્રમુખ સ્વામી મહારાજ છે, પ્રમુખ સ્વામી મહારાજનો એક જ સંદેશ છે, ભગવાન સૌનું ભલું કરે. મને જેવી રીતે ભગવાને આવો લાવો આલ્યો, મારા સરસુર ગામને, અમદાવાદ શહેરને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. ખૂબ ખૂબ આભાર આપનો કે આપ અમારી સાથે આ કાર્યક્રમ દરમિયાન જોડાયા. ખૂબ જ સરસ પ્રસંગ રહ્યો આપની સાથે પણ વાત કરવો અને આપના પરિવારજનો માટે પણ આ એક ખૂબ જ અભિનંદનનો લહાવો છે. આપને અને આપના સંપૂર્ણ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે જે રીતે ધીરુભાઈ બારોટની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે આ વખતનો રૂડો અને અનેરો અવસર ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા વખતે જે મામેરું આ એક ખૂબ જ અગત્યનો અંગ છે સમગ્ર રથયાત્રા દરમિયાનનો, તે રૂડો અવસર ધીરુભાઈ બારોટ આ પરિવારને મળ્યો છે અને સાથે જ સરસપુરના રહેવાસી છે ધીરુભાઈ, એટલે કે સરસપુરના જે મંદિરની વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીના મામાનું ઘર અને મામાનું જે ઘર છે તે સરસપુર કહેવાતું હોય છે, એટલે કે સરસપુર વાસીઓમાં પણ એક અનેરો શોખ છે, હર્ષોલ્લાસ છે અને આ હર્ષોલ્લાસની સાથે જ હજી ઘણી બધી એવી બાબતો છે, અનેક એવા પ્રસંગો છે તે જાણવાના બાકી છે. આપ બન્યા રહો નિર્માણ ન્યૂઝની સાથે. આ વર્ષે રસ સારું લાગે છે અને હું કેટલા વર્ષથી રથયાત્રા જોઉં છું
હાઠ 70 વર્ષથી એટલી ઉંમર મારી મરવાની નથી વધારે છે, પણ એટલા વર્ષથી તો હું આ બે વર્ષથી મારથી હેડાતું નથી, જવાતું. પણ આનંદ આટલા વર્ષોથી રથયાત્રા જોઉં છું. બે વર્ષોથી ના જવાય તો મને ટીવી ચાલુ કરી આલતું હું જોઉં. અને આયુષ્યતાનું એનું નામવાલાનું છે તો અત્યારે ભગવાનની દયાથી નંબર લાગ્યો અને સપનું આવ્યું. 18 વર્ષે વખતે આવ્યો એટલો નંબર આવ્યો, એટલા ભગવાન આટલા આવશે મારા ઘેર. એટલા મારા આનંદ આનંદ છે, મારા પરિવારને આનંદ છે, બધો આનંદનો પાર નથી. અને રક્ષ એટલો છે, મારી 3 વર્ષની ઉંમર થઈ તો હું 70 વર્ષથી રથયાત્રા જોઉં છું અને અર્ખ ભેર અત્યાર સુધી, અને બહુ એની આશાથી આવવાની. તો આટલા વર્ષે અમારા ઘેર એનો પગલો થશે તો આનંદનો પાર નથી. મારા પરિવારને રાજી રાજી બધો થઈ ગયો છે. આ વર્ષે પણ હું જોઈએ. હિન્દુ ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં પાછળની રસપ્રદ કથા વિશે તો જાણ્યું. જગન્નાથની રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાની પૂર્વ તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે. આ દર વર્ષની પરંપરાગત છે, ભગવાનને મોસાળેથી લાવવાના હોય છે એટલે એ વખતે લેવા જતી વખતે આપણું જલયાત્રાનું એક ઉત્સવ કે જેથી આપણા જે ભક્તો છે, માનવ મહેરાવણ છે કે એમનું જે ભક્તોનું ઘોડાપૂર ભગવાન માટે એમને આવકારવા માટે થનગની રહ્યું હોય છે તો એ જલયાત્રા સ્વરૂપે બધા એમને ત્યાં લેવા જાય છે. ત્યાં લઈ ભગવાનનું જે બાળ સ્વરૂપ છે એ બાળ સ્વરૂપ ભગવાને ઘોડાગાડીમાં બગી ગાડીમાં એમને લઈ બેન્ડ બાજા સાથે નાચતા કૂદતા ભગવાનને લેવા ગયેલા સવારના હોય છે, પણ સાંજે એ લોકો આવતા હોય છે. એટલું બધું વરઘોડા સ્વરૂપે જેમ મિની રથયાત્રા સમજી લો એ સ્વરૂપે અહીંયા અમને લાવવામાં આવતા હોય છે. અને એ વખતે ભક્તમંડળ આપણી સરસપુરની ભક્તમંડળી એટલી બધી છે કે ભજનનો તો કોઈ પાર ન થાય, એટલું બધું ભજન થતું જ હોય છે. અને એ અવિરત પ્રવાહ, ભજનનો અવિરત પ્રવાહ સાથે ભગવાનને અહીંયા લાવવામાં આવે છે. ત્યાં આમ તો રોજે સવારે 10 થી 11:30, 12 સુધી તો હોય છે, પણ આ 15 દિવસ દરમિયાન અવિરત ભજનનો પ્રવાહ ચાલુ જ હોય છે. દરેક ભક્તમંડળ અહીંયા આવતું જ હોય છે સરસપુરનું, એ સિવાય આજુબાજુના પણ બી જે કોઈ નોંધાઈ ગયા હોય કે અમારે ભજન કરવું છે તો એ લોકો પણ બી આવતા જ હોય છે. એક આ મારા જીવનનો અમૂલ્ય લાભ હું ગણું છું, કારણ કે આ વર્ષથી જ ભગવાનને અહીંયા રાજભોગનું થાળ ધરાવવાનું નિર્માણ થયું છે. અને એ નિર્માણના કારણે આપણને એક દિલની અંદર, હૃદયની અંદર એક એવો ઉમળકો થાય છે કે આપણે પ્રત્યક્ષ ભગવાનને જમાડી રહ્યા છીએ. અને એ પ્રસાદ જે કોઈ ભક્તએ નોંધાવ્યો હોય રાજભોગ એના ત્યાં પહોંચાડવામાં પણ બી આવે છે. એ ઉપરાંત સાંજનો જે ભોગ હોય છે એ સાંજનો ભોગ સખડી ભોગે સ્વરૂપે અહીંયા બધાને વિતરણ કરી દેવામાં આવે છે, જેથી એ પ્રસાદ દરેકના મુખે જઈ શકે અને દરેક એનો લાહો જઈ શકે, દરેક ભક્તને એ પ્રસાદ જાય. પ્ર કહેતા પ્રભુ, સ કહેતા સાક્ષાત્કાર, બરાબર. અને દ એટલે દર્શન, પ્રભુના સાક્ષાત દર્શન એ પ્રસાદ સ્વરૂપમાં છે અમે એવું માનીએ છીએ. અને એ પ્રણાલિકા મુજબ એ પ્રસાદ પણ બી અમે ભક્તોને વહેંચી જ દઈએ છીએ. હવે રોજે રોજ ભગવાનને સવારના બોરમાં જ મંગળભોગ થાય છે. મંગળભોગ પહેલાં ભગવાનના દર્શન, એટલે ભગવાનના મંગળા દર્શન જે કહેવામાં આવે છે. મંગળા દર્શન થયા બાદ ભગવાનને અભિષેક થતો હોય છે, એમાં કેસર સ્નાન હોય છે, દૂધ અને પાણીથી પણ સ્નાન હોય છે. એ અભિષેક પુરુષોક્તના મંત્રોથી કરવામાં આવે છે. અને અહીંયા અમારા એક ભક્ત છે રાજુભાઈ માળી, એ પણ બી ખૂબ સરસ રીતે અહીંયા ભગવાનને પોતે મારી સાથે શણગારવામાં મદદરૂપ બને છે. અને એમનો શણગાર પણ બી અમે સાથે રહીને શણગાર કરતા આવીએ છીએ. અને એમની નિશ્રાની અંદર આ ભગવાનને શણગારવામાં આવે છે, જેથી દરરોજ જુદા જુદા ભગવાનના વાઘા, જુદા જુદા ભગવાનના વેલ્વેટના કપડાં, ભગવાનને પાથરણા અને બધું, અને જુદા જુદા ભગવાનના શણગાર, કોઈ વખતે મોતીનો સેટ હોય, કોઈ વખતે ચાંદીનો સેટ હોય, કોઈ વખતે ભગવાનનો ગોલ્ડનમાં સેટ હોય, આ પ્રમાણે ભગવાનને શણગારવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આ રથો સંપૂર્ણ રીતે લાકડામાંથી બનાવવામાં આવે છે.
આ રથના નિર્માણમાં કોઈ પણ પ્રકારની ધાતુ કે ખીલીનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ રથોના નિર્માણ અંગે વધુ જાણકારી જાણીશું. અત્યારે રથને એમ કે તૈયાર કરવા માટે અત્યારે અમારા પૈડા તૈયાર થાય છે. મિસ્ત્રી લોકો કાલથી આવશે, બે દિવસમાં બધા પૈડા તૈયાર કરી દેશે. પછી અમારા કારીગરો જે છે એ પૈડા ફિટ કરશે. અને રથનું તો ધમધોકાર કામ ચાલે છે, એ પતી ગયા પછી અમારું રંગકામ ચાલશે, રિપેરિંગ કામ ચાલશે. એટલે અમારું તો છેક લગભગ રથના 10 દાડા બાકી રહે છે, 6-8 દાડા ત્યાં સુધી કામ ચાલુ જ રહેવાનું. રથના પૈડા તો લગભગ અમે આ બાવળના આના માટે સ્પેશિયલ બાવળ લાવવો પડે છે અને બાવળના પૈડા બનાવવામાં આવે છે. કે બાવળની પૈડા જે મજબૂત હોય છે પણ તૂટી નથી જતા, ક્રેકો પડે છે. પરંતુ આ તો જે બધા રથ ઉપર જે પૈડા હોય છે એની અંદર શું છે, ચાલે છે ગટર ઢાંકણા હોય, ફૂટપાથ હોય, અથડા તો પથરા તો રથ ચાલે કરે, ખાડો આવે. એટલે દર વખતે મારે 4-5 પૈડા તો બદલવા જ પડે છે આગળના. પ્રભુ પોતે જ્યારે રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળતા હોય છે ત્યારે જરૂરી છે કે આ રથનું સમારકામ સમયસર અને ચોક્કસ મુજબ થઈ જવું જોઈએ. અને તે જ રીતના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, મારી પાછળ રથનું સમારકામ થતા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. હવે થોડાક જ દિવસો બાકી છે, ચંદ ઘડીઓ ગણવામાં આવી રહી છે અને ભક્તો દ્વારા પણ આ ઘોડાપુર નિજ મંદિરે ઉમટી પડ્યું છે. ત્યારે આવો આપણે આ દ્રશ્યો જોઈએ કે કઈ રીતે તેઓ રથનું સમારકામ કરી રહ્યા છે. એકંદરે ખાસ પ્રકારનું લાકડું વપરાતું હોય છે. આ રથના પૈડા દરેક વર્ષ પ્રતિવર્ષ રીડેવલપ કરવામાં આવતા હોય છે. રથને ડેન્ટિંગ પેઇન્ટિંગ દરેક વર્ષે કરવામાં આવતું હોય છે અને આ રથ જે છે તે ઐતિહાસિક રથ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ જ રથમાં ભગવાન અને પ્રભુજી બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળતા હોઈએ છે. અને જે મુજબના આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે તેઓ રથનું સમારકામ કરતા આ દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા છે. જો કે હાલ રથનું પેઇન્ટિંગ થવાનું હજી પણ બાકી છે, પરંતુ એક વખત રથને ખૂબ જ સરસ રંગરોગાન થઈ જયા બાદ પણ આ વર્ષની એટલે કે 141મી રથયાત્રામાં પ્રભુ સવાર થઈને નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના દર્શન કરવા આવતા ભાવિક જનોને પ્રસાદ રૂપે ફણગાવેલા મગ, ખીચડી અને કાકડી વહેંચવામાં આવે છે. ભક્તજનો જય રણછોડ માખણ ચોરના નારા પોકારતા ભાવપૂર્વક પ્રસાદ આરોગે છે. રથયાત્રા દરમિયાન જેમ ફણગાવેલા મગ, ખીચડી અને કાકડી વહેંચવામાં આવે છે, એવી જ રીતે મીઠાઈ રૂપે માલપુઆનો ભોગ ભગવાનને ખૂબ પ્રિય હોવાથી ચડાવવામાં આવતો હોય છે. ઉપરાંત ભગવાનને અનેક પ્રકારના લાડ પણ લડાવવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. હિન્દુ ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. ત્યારે દેશના અનેક રાજ્યોમાં સતત 9 દિવસ સુધી આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. 141મી રથયાત્રાની પળે પળની માહિતી અને ખબરો સાથે નિર્માણ ન્યૂઝ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવશે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર અને જય જગન્નાથ.